નમસ્તે મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ કરંટના પદાધિકારીઓ. મિત્રો, કરંટના પદાધિકારીઓ ટોપિક એવો છે કે જો તમે તેને વાંચેલો હોય છે, તૈયાર કરેલો હશે, તો જ તમને આવડશે. મતલબ કે આ તથ્ય આધારિત પ્રશ્ન કહેવાય. જો આપણને પરીક્ષામાં પૂછાય, કોઈ પણ પદાધિકારી આપણને પૂછાય, તો આપણે જો તે પ્રશ્નને આપણે ધ્યાનમાં આવી ગયેલો હોય છે, તો જ આપણને આવડશે. તો મિત્રો, આ તથ્ય આધારિત પ્રશ્ન કહેવાશે. તો તેના માટે આપણે એકવાર આ વિડીયોના આધારે આપણે એકવાર તેના ઉપર નજર કરી લઈએ. તો આપણે અહીંયા કેટલાક પદાધિકારીઓ લીધા છે. તો આ પદાધિકારીઓ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે અને ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલા પણ છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે, જેથી કરીને કોઈ પણ પદાધિકારી તમારાથી મિસ ન થઈ જાય. એકવાર ખાલી એકવાર જોઈ લ્યો તમે આ વિડીયો, અને જેટલા તમારા મગજમાં યાદ રહે તેટલા યાદ રાખી લ્યો, અને બીજા તમે વિડીયો પૂરો થયા પછી તમે તેને લખીને કે બીજી વાર વિડીયો ચાલુ કરીને તમે જોઈ શકો છો અને તૈયાર કરી શકો છો. તો મિત્રો, વધારે આપણે આ ટાઈમ ન બગાડતા આપણે આ વિડીયોને ચાલુ કરીએ. પણ એ પહેલાં એક વાત તમને જણાવી દઉં કે જો તમને આ વિડીયો પસંદ આવે તો એક લાઇક અને એક શેર કરી દેજો, અને જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં તરત જ મળી રહે. તો મિત્રો, વધારે ટાઈમ આપણે નથી લેતા અને આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, ચલો આપણે આજનો વિડીયો ચાલુ કરીએ. તો આજનો વિડીયો આપણે લોકસભાના સ્પીકરથી ચાલુ છે. તો લોકસભાના સ્પીકર હાલમાં કોણ છે? સુમિત્રા મહાજન. અને ત્યાર આની પહેલાં કોણ હતા? મીરાકુમાર. જે મીરાકુમાર હતા તે સૌ પ્રથમ લોકસભાના સ્પીકર હતા, મહિલા સ્પીકર. સૌ પ્રથમ મહિલા સ્પીકર પૂછાય લોકસભાના, તો મીરાકુમાર આવે. અને હાલના છે સુમિત્રા મહાજન, એટલે કે સેકન્ડ મહિલા સ્પીકર. ત્યારે સૌ પ્રથમ હતા ગણેશ વાસુદેવ માળવણકર. તો આ પણ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયેલો છે, આ તો આ પણ ક્વેશ્ચન આપણે યાદ રાખવો પડશે. ત્યારબાદ છે લોકસભાના ઉપાધ્યક્ષ. તો લોકસભાના ઉપાધ્યક્ષ હાલમાં છે એમ થંબીદુરાય, અને સૌ પ્રથમ હતા એમ એ અયંગર. ત્યારબાદ છે રાજ્યસભાના સ્પીકર. તો રાજ્યસભાના સ્પીકર છે વેંકૈયા નાયડુ. વેંકૈયા નાયડુ મતલબ આ આપણા વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ છે. તો ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર હોય છે. તો મિત્રો, અત્યારે આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ છે, તો રાજ્યસભાના સ્પીકર પણ વેંકૈયા નાયડુ છે. ઓકે. અને સૌ પ્રથમ હતા ડૉક્ટર રાધાકૃષ્ણન, કારણ કે આપણા સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાધાકૃષ્ણન. ત્યારબાદ આવશે રાજ્યસભાના ઉપાધ્યક્ષ. તો હાલમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ. આની પહેલાં મિત્રો હતા પીજે કુરિયન. તો પીજે કુરિયનની જગ્યાએ હરિવંશ નારાયણ સિંહ આવ્યા છે. અને સૌ પ્રથમ હતા એસ કૃષ્ણમૂર્તિ, સૌ પ્રથમ રાજ્યસભાના ઉપાધ્યક્ષ એસ કૃષ્ણમૂર્તિ. ત્યારબાદ છે એટર્ની જનરલ. તો એટર્ની જનરલ હાલમાં છે કે કેવલ, અને સૌ પ્રથમ હતા એમ સી શેતલવાડ. મિત્રો, આ ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાઈ ગયેલો છે, સૌ પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ભારતના? તો એમ સી શેતલવાડ. અને અત્યારે કે કે વેણુગોપાલ છે, તો આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો મિત્રો યાદ રાખજો. ત્યારબાદ છે કેબિનેટ સચિવ, હાલમાં છે પ્રદીપ કુમાર સિંહા. સૌ પ્રથમ હતા એન આર પિલ્લાય. ત્યારબાદ છે સોલિસિટર જનરલ. તો મિત્રો, સોલિસિટર જનરલનું પદ હાલમાં ખાલી છે. અત્યારે કોઈ સોલિસિટર જનરલની નિમણૂક થઈ નથી, પણ જ્યારે પણ નિમણૂક થશે તો અમારી આ નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં તમને વિડીયો દ્વારા જાણ કરી દેવામાં આવશે. ઓકે. અને સૌ પ્રથમ હતા સીકે દફ્તરી. તો આ આપણે યાદ રાખવું પડશે, કારણ કે આ ક્વેશ્ચન આપણને કદાચ પૂછાઈ શકે, તો આપણે આ યાદ રાખી લઈશું. ત્યારબાદ છે કેગના વડા, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. તો એના હાલમાં છે રાજીવ મહર્ષિ, અને સૌ પ્રથમ હતા વી નરસિંહ રાવ. અને ત્યારબાદ છે મોસ્ટ એમપી મુખ્ય ચૂંટણી કમિશનર. તો મુખ્ય ચૂંટણી કમિશનર મિત્રો ઘણી વખત પૂછાઈ ગયેલો છે. જ્યારે ઓમકાર રાવતની નિમણૂક થઈ ત્યારે એક બે એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. તો હજી પણ પૂછાવાની શક્યતા છે, તો આપણે યાદ રાખી લઈશું કે મુખ્ય ચૂંટણી કમિશનર હાલમાં ઓમ પ્રકાશ રાવત છે. અને સૌ પ્રથમ હતા સુકુમાર સેન. આ પણ ક્વેશ્ચન આવી ગયેલો છે. અને ત્યારબાદ છે મિત્રો ભૂમિદળના વડા. તો હાલમાં છે બિપિન રાવત, અને સૌ પ્રથમ હતા રાજેન્દ્રસિંહજી જાડેજા. ત્યારબાદ છે નૌકાદળના વડા. તો હાલમાં છે સુનિલ લાંબા, અને સૌ પ્રથમ હતા આર ડી કટારી. ત્યારબાદ હવાઈ દળના વડા. તો હાલમાં છે બિરેન્દ્રસિંહ ધનોવા, અને સૌ પ્રથમ હતા સુબ્રતો મુખર્જી. તો મિત્રો આ ત્રણ
આપણે જે સુરક્ષા સેનાના વડા છે, તો આ ત્રણ સુરક્ષા સેનાના વડાના નામ આપણે યાદ રાખવા પડશે. આ ત્રણમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે. તો મિત્રો, અને આપણે ભૂમિદળના વડા બિપિન રાવત, ત્યારબાદ નૌકાદળના વડા સુનિલ લાંબા, હવાઈદળના વડા બિરેન્દ્રસિંહ ધનોવા. તો આ મિત્રો આપણે યાદ રાખી લઈશું. ત્યાર પછી આરબીઆઈના ગવર્નર, તો આરબીઆઈના ગવર્નર છે અત્યારે ઉર્જિત પટેલ. તો ઉર્જિત પટેલ આપણા ગુજરાતના છે, અને આ પહેલાં આપણે ગુજરાતના એક વખત આરબીઆઈના ગવર્નર રહી ચૂક્યા છે, જેનું નામ છે આઈજી પટેલ. તો આપણા સેકન્ડ ગુજરાતી છે ઉર્જિત પટેલ. અને ત્યારબાદ મિત્રો, સૌ પ્રથમ હતા આરઓ સ્મિથ. જ્યારે આરબીઆઈની સ્થાપના કરવામાં આવી ત્યારે આરઓ સ્મિથ આરબીઆઈના સૌ પ્રથમ ગવર્નર હતા. ત્યારબાદ છે સેબીના વડા, હાલમાં હતા જયતીએ, અને સૌ પ્રથમ હતા એસ એ દવે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ મુખ્ય ન્યાયાધીશ. તો મિત્રો, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની હાલમાં જ નિમણૂક થઈ છે, મતલબ કે 3 ઓક્ટોબરના રોજ રંજન ગોગોઈની નિમણૂક કરવામાં આવી છે. એટલે 3 ઓક્ટોબરે રંજન ગોગોઈનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો પ્રથમ દિવસ હતો. તો મિત્રો, અત્યારે તેમની નિમણૂક થઈ ગઈ છે. તો આપણે આ યાદ રાખવાનું, હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે સુપ્રીમ કોર્ટના? તો કે રંજન ગોગોઈ. તો રંજન ગોગોઈએ કોનું સ્થાન લીધું હતું? તો રંજન ગોગોઈએ સ્થાન લીધું હતું દીપક મિશ્રાનું. તો રંજન ગોગોઈ કેટલામાં મુખ્ય ન્યાયાધીશ છે? તો 46માં. દીપક મિશ્રા 45માં હતા, અને દીપક મિશ્રા 45માં મુખ્ય ન્યાયાધીશ, ત્યારબાદ રંજન ગોગોઈ 46માં મુખ્ય ન્યાયાધીશ. અને સૌ પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા, જે પણ ગુજરાતી છે. હરિલાલ કણિયા પણ ગુજરાતી હતા અને સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ત્યારબાદ છે ઇસરોના વડા, હાલમાં કે શિવન છે, અને સૌ પ્રથમ હતા વિક્રમ સારાભાઈ. ત્યારબાદ નાણાં પંચના વડા, હાલમાં એન કે સિંહ છે, અને સૌ પ્રથમ હતા કે સી નિયોગી. તો મિત્રો, કે સી નિયોગી પણ ક્વેશ્ચન પૂછે, એનથી પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો મિત્રો, આને આપણે ખાસ કરી લઈશું. ત્યારબાદ છે નીતિ આયોગ. તો મિત્રો, નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં કરવામાં આવી છે. કોના દ્વારા કરવામાં આવી? આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. તો નરેન્દ્રભાઈ મોદીએ નીતિ આયોગની સ્થાપના કરી છે. તો મિત્રો, નીતિ આયોગ પહેલાં ક્યાં નામે ઓળખાતું હતું? તો નીતિ આયોગ પહેલાં ઓળખાતું હતું આયોજન પંચ તરીકે. તો આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? 15 માર્ચ 1950. તો 15 માર્ચ 1950થી 31 ડિસેમ્બર 2014 સુધી આયોજન પંચ હતું, અને 1 જાન્યુઆરી 2015ના રોજથી આયોજન પંચની જગ્યાએ નીતિ પંચ આવી ગયું છે, નીતિ આયોગ. તો મિત્રો, નીતિ આયોગની સ્થાપના કરનાર નરેન્દ્રભાઈ મોદી હતા, અને તેના અધ્યક્ષ હોદાની રૂએ વડાપ્રધાન હોય છે. તો નીતિ આયોગના અધ્યક્ષ અત્યારે હાલના વડાપ્રધાન આપણે નરેન્દ્ર મોદી છે. તો તેમના અધ્યક્ષ પણ નરેન્દ્ર મોદી રહેશે. ત્યારબાદ તેના ઉપાધ્યક્ષ છે રાજીવ કુમાર. તો મિત્રો, આપણે નીતિ આયોગના અધ્યક્ષ તો ન પૂછાય, અને કદાચ પૂછાઈ પણ શકે, પણ જો તે પૂછાય તો બધાને આવડે તે નરેન્દ્રભાઈ મોદી. પણ મિત્રો, તેના ઉપાધ્યક્ષ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે અને પૂરેપૂરી શક્યતા છે, અને ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલા છે. તો આપણે તેના ઉપાધ્યક્ષ, સીઈઓ, ડાયરેક્ટર અને મુખ્ય આર્થિક સલાહકાર, આ ચારેય પદ આપણે રાખી લઈશું. તો ઉપાધ્યક્ષ કોણ છે? હાલમાં રાજીવ કુમાર છે. અને હાલના સીઈઓ કોણ છે? નીતિ આયોગના હાલના સીઈઓ અમિતાભ કાંત. અને ડાયરેક્ટર છે દિનેશ અરોરા, અને મુખ્ય આર્થિક સલાહકાર છે અરવિંદ સુબ્રમણ્યમ. ત્યારબાદ છે ટ્રેના ચેરમેન, તો રામસેવક શર્મા. ત્યારબાદ કાયદા પંચના અધ્યક્ષ બી એસ ચૌહાણ. તો મિત્રો, અત્યારે કોન્સ્ટેબલની એક્ઝામ જે લોકોને છે, મતલબ જે લોકોએ પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યા છે અને જે લોકો એક્ઝામ દેવાના છે, તેમના માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કે કાયદા પંચના અધ્યક્ષ બી એસ ચૌહાણ છે. તો મિત્રો, તે લોકો ખાસ કરી લઈજો, અને બીજા તલાટી કે અન્ય કોઈ સ્પર્ધાત્મક તૈયારી કરતા હોય તે પણ આ પદાધિકારીને યાદ કરી લેજો, કારણ કે પૂછાઈ પણ શકે એવું જરૂરી નથી, કે કાયદો આવે તો કોન્સ્ટેબલમાં જ પૂછાય એવું જરૂરી હોતું નથી. તો આપણે આ પણ આપણે કરી લઈશું. ત્યારબાદ સીબીઆઈના વડા છે આલોક વર્મા, અને આઈબીના વડા છે રાજીવ જૈન. ત્યારબાદ રોના વડા છે અનિલ ધસ્માના. ત્યારબાદ છે મુખ્ય માહિતી કમિશનર છે આર કે માથુર. ત્યારબાદ ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર જે વી એસ ગઢવી, તે વી એસ ગઢવી છે ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર છે. જ્યારે ભારતના મુખ્ય માહિતી કમિશનર છે આર કે માથુર. તો મિત્રો, આમાં કન્ફ્યુઝ ન થતા આમાં એક ધ્યાનથી તમે જોઈ લીજો. જો ભારતના મુખ્ય માહિતી કમિશનર પૂછે તો આર કે માથુર, અને ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર પૂછે તો વી કે ગઢવી. ત્યારબાદ છે મુખ્ય કેબિનેટ સચિવ, તો પ્રદીપ કુમાર સિન્હા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ.
ત્યારબાદ એસબીઆઈના ચેરમેન છે રજનીશ કુમાર અને લાસ્ટમાં છેલ્લું છે ફિક્કીના અધ્યક્ષ પંકજ પટેલ. તો મિત્રો આજને આપણા પદાધિકારીઓ આપણા આટલા જોયા, તો આટલા પદાધિકારીઓને તમે ખાસ ધ્યાનમાં લઈ લેજો. મિત્રો આપણે અહીંયા કરંટના પદાધિકારીઓ જોયા, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પદાધિકારીઓ છે, તો આને તમે ખાસ તૈયાર કરી લેજો જેથી આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થશે. તો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરતા પહેલા આપણે એક ક્વિઝનો એક ક્વેશ્ચન જોઈ લઈએ. તો આજના ક્વેશ્ચનનો આપણે એક ક્વેશ્ચન પૂછવામાં આવશે, જે ક્વેશ્ચનનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અને જો મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને આવડતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ઘણા મિત્રો આવડતો હોય છે ક્વેશ્ચન પણ કમેન્ટ કરીને જણાવતા નથી. મિત્રો કમેન્ટ કરીને જણાવશો તો બીજા જે આપણા વ્યૂવર હોય છે, બીજા જે વિડીયો જોતા હોય છે, નીચે કમેન્ટ બોક્સ જોશે તો તેમને પણ આ ક્વેશ્ચનનો આન્સર તેમના ધ્યાનમાં આવશે, તો ઇન્ડાયરેક્ટલી તેમને પણ આ એક ક્વેશ્ચન ધ્યાનમાં આવી જશે, તો આપણે એમની થોડીક મદદ કરી શકીએ. તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ચલો આપણે આજનો ક્વિઝનો ક્વેશ્ચન જોઈ લઈએ. મિત્રો આજની ક્વિઝનો પ્રશ્ન છે, ભારતની સૌથી મોટી પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે? તો ભારતની સૌથી મોટી પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે? જો મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને આવડતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ત્યારબાદ નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેથી કરીને અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશનમાં તુરંત જ મળી રહે અને તમારા કોઈ પણ ટોપિક મિસ ન થાય. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, ઓલ ધી બેસ્ટ.